એટલે પૈસાનો શું કરવાનું છે? કયા પૈસા? આપ્યા હતા તમારા ધણી નહીં, મને પૂછી નહીં પતા. તમે બે હારે જ આવ્યા હતા ને લેવા? હું હારે હતી, મેં માગ્યા નહોતા. અને બીજી વાત, આ મેટલમાં મને પડવાનું થતું જ નથી. એ વહીવટ જે કર્યો ને એની યાર કરવાનો, મારા ઘરવાળા યારે, મારી યારે નહીં. પણ તમારો ઘરવાળો આજે ત્યાં મારા ઘર આગળ પીન નીકળ્યો હતો, મેં એને ઉઘરાણી કરી. તો હું કીધું એ કે મારી પાસે નથી. તો નહીં હોય તો ના પાડી. તો તમે હતા જ ને યારે? હતા તે. તો તમારે દેવા પડે ને. બાયું કઈ કામમાં જાય છે તો હું જાઉં કામમાં? એ મારે ન જોવાનું હોય, મગજ મારી નહીં કરવાની મારી યાર પૈસા બાબતથી. પૈસા તો કોઈ સંજોગોમાં નહીં મળે, માગવા હોય તો એની પાસે માગવાના, મારી પાસે નહીં. પૈસા તો દેવા જ પડશે ગમે એ થાય, આ 10મો ધક્કો છે. અરે ભલે ની 70માં હોય, મારે 1 ટકો નહીં તમારી યારે. કેમ તો હારે તો આવ્યા હતા તમે લેવા? હારે આવી હતી તો તે આદમી યારે બાયું તો હોય જ નહીં, એમાં નવાઈ શું છે? નવાઈ ની વાત નથી, પણ તો કેવું પડે ને તમારે એને. મારી યારે મગજ મારી નહીં કરવાની, સાનું મનમાં નીકળી જવાય થી. 9-11 વાગે પોલીસ ને ફોન કરું છું હમણાં. ગમે એને ફોન કરો, પૈસા તો જોઈએ જ મારે, ગમે ત્યારે હું અહીંયા લેવા જ આવવાનો. હા તો તમે તારે જાઓ, નીકળો અહીંથી. પૈસા જોવે, મને પૂછીને પૈસા આપ્યા તમારા ઘરવાળાને, લે પૈસા જોવે છે. હું કઈ કઈ જાડવું ઉગે છે પૈસાનું? એક વાર ડોસી હક લેવાનો દે, એક વાર આપીને આવે ને પાછો બાકી હતો તો આ દોડ્યો આવ્યો પૈસા માગવા. પૈસા જોવે, લે વાહ. હવે એની હાટો હું ક્યાંક સોરી આવું તો થાય પૈસા. આ દુનિયામાં દારૂ ન હોય તો સંસાર કેમ હાલતો છે? તને કઈ ખબર છે? મારે છે ને તમને એક વાત કરવી છે, સાંભળો પેલા ધ્યાનથી, નશામાંથી થોડાક ઉતરો. ઉતરી ગયો? ઉતરી ગયો. બોલ હું તારું સાંભળું છું ને. આ કઈ રમત કરવાની છે નાના છોકરાની? તે આવી રીતે એમ નાટક કરો છો? બોલવા માટે જે કામ હોય તો સાંભળો. ઓલા અશોકભાઈ પાસે તમે 1,00,000 રૂપિયા લઈ આવ્યા હતા ને, અહીં ઉઘરાણી આવ્યો હતો. તો તે શું કીધું? હું શું કહું, લઈને વહી આવ્યા તો. હવે પીવો છો એટલે મારે સાંભળવું પડે ને, અહીંયા આવીને ઘસકાવીને વયો ગયો. તો ના પાડી દેવાય ને, નથી અત્યારે આપણી પાસે આવી છે ત્યારે આપી દેવું, એની પાસે હતા ત્યારે એને આપ્યા આપણને. પણ તમે જરાક ઘૂસવાનું બંધ કરો ને, કંઈક બે પૈસા કમાવું તો ઘરમાં પૈસા આવે. તો એ 1,00,000 રૂપિયા કમાઈને તો લાવ્યો, એમને નહીં આવ્યા હતા ઘરમાં? શું એ 1,00,000 રૂપિયા કોઈક પાસે માગીને લાવ્યા ને પાછા તમે રોફ જમાવો છો કે હું કામીને લાવ્યો એમ? શરમ કરો, જરાક શરમ કરો. તું 1,00,000 રૂપિયા લઈ જ જા તો કોઈ આપે તો. આ તો ધણી છે, આને લાફોય મરાય એમ નથી. હું કરવું મારે આનું? માયર ને ખબર પડે તને? માયર માયર હું કરો છો? તમારી માં એકી ડોહી લોહી પીવે છે મારું. કામકાજ કરવું નહીં ને ખાવું નકરું, બસ ખાવું ખાવું ખાવું. કઈ જાળવું છે રૂપિયાનું તેને ખવડાવ્યા કરું? અને એક આ ઢીસી ઢીસી ના આવી અહીંયા ઘરમાં. બા બસ હવે બા ક્યાં ગયા? ઈ મરી ગઈ ડોશી. ભઈ ક્યાં તો તો આપણે જાવું પડશે ને. આમ સાંભળો તો તમે પેલા, આમ નખરા બંધ કરો ને શાંતિથી હું કહું ને, સાંભળો પેલા. બોલ. હું તમને શું કહું છું, આ બા છે ને આ તમારી ડોહી ઓલી, એને તમારા મોટા ભાઈ ને ઘર મૂકી આવો. હાય 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 હાય, પાછા જીવતા થઈ ગયા. હે ભગવાન, આ નશો કેમ ઉતારવાનો હું? નશામાંથી થોડાક તો બહાર આવો ને, હું હું બોલું છું થોડું સમજો તો ખરા. હું બોલ. હું એમ કહું તમારા બા ને તમારા મોટા ભાઈ ની ઘરે મૂકી આવીએ. અને બીજું, હવે તમે કામો છો આટલું અમથું, અમે નથી ઘર હાલતું, નથી છોકરાનું ભણતરના ખર્ચા પૂરા થતા, એમ મારા પાસે મોસ શોખ તો તમે પૂરા કરી નથી શકતા. મારે ઠાઠ માઠને જિંદગી જીવવી છે. જો પેલા ને તમે ક્યાં, હું ક્યાં? આમાં કઈ ઉતરું મગજમાં? સમજણ થઈ કઈ હું બોલું છું? હા મારી ગુલાબો, આ વાત પેલા કીધી હોત તો. કેટલો ટાઈમ વયો ગયો, આપણા કેટલા પૈસા બસી જાત. અને હું તો છે ને બધું સાચું જ બોલું છું, પણ તમે મારું કઈ માનવા તૈયાર નથી. અને હવે આંખી ઉઘડીને કે તમારી ગુલાબો સાચું કહેશે. હા, અને આ તમારી માં જો આમાંનામાં પડી રહેશે, નથી કામકાજ કરવું, બસ ખાવું 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 ત્રણેય ટાણા. અને પાછી એની દવા 5,000-6,000 ની મહિનાની થાય. હવે કમાણી ન હોય ને એની દવા કરવી કે ખાવું કે ભૂખ્યું રહેવું?
કે મારે મારા છોકરાને હાસેવા. ઈ તારી વાત હાસી હો. આપણે તો નુકસાનીમાં જ આવી સવી, અને નુકસાની જાય ને એવો ધંધો તો ક્યારેય નહીં કરવાનો. અને હવે તમે થોડાક નશામાંથી બહાર આવો, થોડુંક મગજમાં વિચારવાનું બંધ કરો, ને તમે છે ને તમારા ભાઈને ફોન કરો, જાઓ કે છે ને બાને લઈ જાઓ. ઈ વાત તારી હાવ હાસી હો. પણ અત્યારે છે ને હું થોડોક જ નશામાં છું, એટલે અત્યારે મોટા ભાઈને કહી ને તો એને અમદાવાદ રમિત કરે છે. એટલે છે ને હું મારી રીતે કહી દે, અત્યારે હું ખુવા જાઉં છું સવારે. વાત આમ બેહોજી, મારે તમને એક વાત કરવાની છે બીજી. કેટલી વાત તારી સાંભળવી મારે હવે. તમારી ગુલાબો હું છું તો તમારે મારી વાત તો સાંભળવી જ પડે ને, સાંભળવી પડે. હું તમને શું કહું, જો આ કાલે છોકરાની એક્ઝામ પતવા આવી છે અને ઉનાળું વેકેશન પડે એમ છે, આપણે ફરવા જવું છે. ક્યાંક ટૂર ઉપર જઈએ આપણે ફરવા. મસૂરી જઈ કેમ થાય? મસૂરી જાવું? મેં ક્યાં કોઈ દી કોઈ ના જ નથી, તને ના નથી પડી. મસૂરી જાવું, મજાક કરશું. નશામાં નશામાં હા તો પાડી દીધી છે, પણ કાલ ખબર પડે મને લઈ જાય કે ન લઈ જાય. મારા છોકરાએ બિસારા ટળવાળે, પણ આ કાંઈ લઈ જાય નહીં. યાર કેટલા ટાઈમ પછી તું આવી મળવા. હા તને કે મજામાં? એકદમ મજામાં. તું કેમ છે? બસ મજામાં. તો આવતી કેમ નહોતી? અરે યાર હવે થોડુંક કામકાજ હોય છે, પછી ઘરનું. અરે તને ફેમિલીનું. બાના છે તારા? અરે બાના નથી યાર, હવે મેરેજ થઈ ગયા એટલે ને. કોલેજ ટાઈમ કેટલી મસ્ત હતી ખબર? એક લેક્ચર આપણે એટેન્ડ નતો કર્યો, દર ક્લાસમાં આપણે બહાર હતા ગાર્ડનમાં. કોલેજનું તો ખાલી બહારનું હતું, આપણે તો ગાર્ડનમાં જ મળતા ને. હા અને તને મારું પેલું ફેવરિટ ફૂલ યાદ છે, વ્હાઈટવાળું? હા યાદ છે. તો આજે કેમ ના લાવી તોડીને? ભૂલી ગઈ. પાક્કું આજે આપીશ? ઓકે સારું. ઓકે. શરમ નથી આવતી કોઈ મારો? આને કોણ મારે? છે કોણ તું? હું આ દુનિયાનો રાજા છું. ક્યાંનો રાજા છે? આ દુનિયાનો રાજા. પેલા દુનિયા તો મારી સિવાય કોઈ નથી જોઈ. કેમ ઘરમાં માં બેન નથી તમારે? ભાઈ માં બેન છે ને, માં બેન હોય એને અહીંયા બગીચામાં બાકડા ઉપર બેહવા ન હોય. હા તો શું તારા જેવી હરકત કરે કોઈ? શરમ ન હોય ને એ જેવું કરે. ચલો લુચ્ચો છે આ એક નંબર નો. ના લાય ચા, પોલીસ કમ્પ્લેન કરીએ. ચલો પોલીસ આવી છે મને લેવા. સારું એમ થાય, રિક્ષા ને પૈસા નથી, ત્યાંથી કોક લઈ જાય.